બા સાહેબ આવ્યા છે ને તો હું એમની સાથે વાત કરું? હે નાના કાકી, એવું કઈ જ નહીં કરતા. હા આપણે કંઈક કરીએ કાકી, અભયને ટ્રેનિંગ મળશે, તમે ચિંતા નહીં કરતા. હા હું ફોન મૂકું. ભલે, મૂક. અટેન્શન અટેન્શન અટેન્શન, હોભળો, દીક્ષિતા મેડમ, પંડિત મેડમ, રમેશભાઈ, વિષ્ણુ ઓયા, અનુકી હોભળ, આવો. આજથી ને તમારી ટ્રેનિંગ શરૂ થવાની, સમજ્યા કે નહીં? એટલે દરેક મહિલા સ્ટાફે છે ને પેલા સ્પોર્ટ શૂઝ પહેરીને જવાનું છે, સમજ્યા? અને આપણો પુરુષ એટલે આપણો નહીં પહેરવાનો, આપણો તો યોનું જે બચેલું કોમ છે ને એ ઓવર ટાઈમ કરીને કરવાનું છે, સમજ્યા? જેથી કરીને એ વાતથી એવું સાબિત થાય કે આપણો મહિલા સશક્તિકરણનો સપોર્ટ કરી રહ્યા છે, સમજ્યા? તો દીક્ષિતા મેડમ, પંડિત મેડમ, ઉપડો, અનોખી, તમે કોમે વળગો, રમેશભાઈ કોમે વળગો, તું એ વળગો, હા હા, જલ્દી જલ્દી અનુ. થેન્ક યુ સર. મહિલા સશક્તિકરણ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સર, અરે હા, શું કરો છો તમે? સર, તમે અમારા ગુરુ છો ને? તમારા ગુરુ અને અમારા ટ્રેનર બે દિવસ પછી અહીંયા આવવાના છે. એમણે ખૂબ મોટા મોટા ખેલાડીઓને ટ્રેન કર્યા છે. તેઓ ખાસ લોકેશ સરને અહીં ટ્રેન કરવા માટે આવે છે. એમને આવ્યા પછી તમને ખબર પડશે કે ટ્રેનિંગ કોને કહેવાય. તો ચાલો શરૂ કરીએ. આજે અમે લોકો તમને વોર્મઅપ કેવી રીતે કરવાનું છે એ શીખવીશું. ઓકે ઓકે સર, તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો આ વોર્મઅપના લીધે તમારું શરીર તૈયાર થશે એક ટફ ટ્રેનિંગ માટે. અને સર, જે તમને ટફ ટ્રેનિંગ આપવાના છે એના માટે અમે તમને તૈયાર કરીશું. તો તૈયાર છો તમે? હા સર. હા હા સાહેબ, પાછળ કર. હેલો રિપબ્લિક, અબે ડાર્લિંગ ઇઝ હિયર. વાત બચકોડાઈ ગયેલો છે કે? હે અરે બીકી ભાઈ, તમારો દોસ્તાર પહેલેથી જ પોતાના ખભા પર આખા ગામનું વજન લઈને ફરતો છે. પપ્પાના ગુસ્સાનો બાર. નોકરી નાટે એ અભ્યા, સાંભળ્યું છે કે આજકાલ તારો બોસ તારા પર બહુ ગુસ્સે થતો છે? સાચું કે તો છું? અને શું લેવા દેવા એ બધા સાથે? તું કામ કર ને તારું. ચિલ્લા બેબે, મારું કામ જ કરતો હતું, પણ ચિંતા હોય ને માણસના અંદરથી, ચિંતા થતી છે મને તારી. એટલે કેટલું પ્રેશર લે એક માણસ હે પોતાના ખભા પર. ઉપરથી આ લોન લીધી છે એનું પ્રેશર અલગ. આ બધામાં સૌથી મોટું પ્રેશર કયું છે ખબર છે? સ્પેશિયલ સ્કિલ્ડ ટ્રેનર પાસેથી ટ્રેનિંગ લઈ રહેલો છું અભ્યા. તો હવે આપણે ખભાની એક્સરસાઇઝ કરીશું. હાથ આમ રાખો. સ્ટાર્ટ. કમ ઓન. યસ, કમ ઓન. યસ મેડમ, થોડી કમર સીધી કરો.
Yes. Do it fast. Come on. Madam. खोटी एक्सरसाइज करवाथी मसल डैमेज थई शके छे जे आपणे नथी करवानुं. अंडरस्टेंड? चालू करिए. स्टार्ट. चलो फास्ट. कम ऑन कम ऑन. यस. अभय पेन किलर लेवी छे? ना, जाते ठीक थई जशे. हा पण एटलो समय नथी आपणी पासे. विकी, काल સુધીમાં ઠીક થઈ જશે. અભય, લોકેશને મેં આટલો સ્ટ્રોંગ ક્યારે નથી જોયો. ખ્યાલ આવ્યો મને. આ બધું એની પ્રોફેશનલ ટ્રેનિંગના લીધે થયું છે. પણ મને તો હવે ટેન્શન થાય છે. હરીફાઈમાં એ આપણને ભારે પડી શકે એમ છે. હવે રિસ્ક છે અભય. વિકી, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. કેમ કે જ્યાં રિસ્ક છે ત્યાં અભયની એન્ટ્રી ફિક્સ. અનુ, અભય ભાઈ ક્યાં છે? મને નથી ખબર ભાભી. લ્યો બોલો, તમારી બંનેની ફોનમાં તો વાત થતી જ હશે ને? ના, સોરી. અનુ, જરા ધ્યાનથી ચલાવીને, કેટલી ઉતાવળ છે, વાગ્યું મને. હા સોરી ભાભી, પણ એ થોડું મોડું થતું હતું ને એટલે. મોડું? મોડું કેમ થતું હતું? શેનું? તારી ઓફિસ તો 9 વાગ્યાની હોય છે ને? હા, એ રસોડાનું કામ બાકી છે ને એટલે. એને કેટલી વાર લાગે? તું આટલી વેલી શું કામ ઉઠે છે? અનુ, તારે તો ફક્ત જમવાનું બનાવવાનું હોય છે અને એ તો 1-1.5 કલાકમાં બની પણ જાય. તો સાંજનું સાંજે જોઈ લઈશું ને. ભાભી, સાંજે ઘરે આવતા મને થોડું મોડું થશે એટલે. શું કામ મોડું થશે? એ મારી ટ્રેનિંગ છે ને એટલે. ટ્રેનિંગ? શેની ટ્રેનિંગ? તને પ્રમોશન મળ્યું છે? ના ના ભાભી, સેલ્ફ ડિફેન્સ ની ટ્રેનિંગ. અરે બાપ રે, એટલે હવે તું પેલા પુરુષોની જેમ કુસ્તી કરીશ? ના ના, તમે કાકાને ચા આપી દેશો પ્લીઝ? હા આપી દઈશ. સાંજની ચા તો હું જ આપી છું, સવારની પણ હું આપી દઈશ. અનુ, કઈ રીતે બનાવું ચા? પપ્પા મને ખીજાશે. મેં તને કીધું હતું ને કે તું ગેસ સિલિન્ડર વાળાને ફોન કર. તે કર્યો ફોન? ભાભી, હું હમણાં જ ફોન કરું છું. ત્યાં સુધી પેલો બીજો સિલિન્ડર ભરેલો છે ને એ લઈ આવીએ, એનાથી રસોઈ કરી લઈએ. હા, હવે ભરેલો સિલિન્ડર બહારથી લાવશે કોણ? આપણે. આપણે ભરેલો સિલિન્ડર? ના ભાઈ, ના, મારાથી ના ઉચકાય. હું એમને ફોન કરીને કહું છું કે આવે. ભાભી, અભય, અભય, મને પહેલા કેમ ના સૂજ્યું કે તું અહીંયા જ હોવો જોઈએ? કામિની, તું અહીંયા કઈ રીતે? અભય, તું અહીંયા શું કરે છે? ચાલ ઘરે, ચાલ. મારા ઘરે નહીં જઈ શકું. હું તને તારા ઘરે આવવાનું નહીં, મારા ઘરે આવવાનું કહું. તારા ઘરે? હા ભાઈ, જે ઘરમાં તારી કિંમત નથી ને એ ઘર ઘર કહેવાય જ નહીં. અરે જે માણસે તારી બધી ટ્રોફીઓ, તારા બધા સર્ટિફિકેટ સળગાવી નાખ્યા એ બાપ બાપ કહેવાય? કામિની, આ ભાઈ, તારા પપ્પાએ જે વ્યવહાર કર્યો છે ને એ મને જરા પણ ગમ્યો નથી. કામિની, પપ્પા છે એમાં. હા ખબર છે, તારી મમ્મીએ મને ઘરની બહાર કાઢી મૂકી અને તારા પપ્પાએ તને ઘરની બહાર કાઢી મૂકી. અભય, એ ઘર ઘર નથી. તું મારી સાથે મારા ઘરે ચાલ, હું તારું બહુ જ ધ્યાન રાખીશ. તું જાય છે કે નહીં અહીંયાથી? અરે અભય, મારે તારી હેલ્પ કરવી છે. મારે તારી કોઈ હેલ્પ નથી જોઈતી. આપણે પછી વાત કરીએ પ્લીઝ. વિકી,
અને ઘરે મૂક્યો ને ના